ધાનેરા થરાદ રોડ પર બિનખેતીના હેતુફેર કર્યા વિના મોટું કોમર્શિયલ બાંધકામ થતા જાગૃત નાગરિકો દ્વારા ધાનેરા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ધાનેરા તાલુકામાં દબાણોનો રાફડો ફાટ્યો છે. ઘણા શોપિંગ સેન્ટર પણ દબાણમાં બનાવેલ છે. આવી જ એક હકીકત ધાનેરા થરાદ રોડ પર સામે આવી છે. ધાનેરાથી 1 કિલોમીટર દૂર આવેલ જમીન જે સર્વે નંબર 391 આવેલી છે, જે જમીન ખેતીલાયક છે, આ જમીનને હજુ સુધી બિનખેતીમાં ફેરવેલ નથી. પણ જમીન માલિક દ્વારા હેતુફેર કર્યા વિના મોટું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. જો સીધી વાત કરવામાં આવે તો મોટું વેરહાઉસ બનાવવામાં આવ્યું છે, જે આ બાબતે લેખિત અરજી પણ અરજદાર દ્વારા કરવામાં આવી છે. જમીન બાબતે ધાનેરાના જાગૃત લોકો દ્વારા વાંધા અરજી પણ આપવામાં આવી છે, જ્યારે આ બાબતે મામલતદારે મીડિયા સમક્ષ કહ્યું હતું કે આ જમીનનો હજુ સુધી હેતુફેર થયો નથી, જેથી આ બાંધકામ ગેરકાયદેસર કહેવાય. અમને અરજી મળતા અમે સ્થળની તપાસ કરીને અહેવાલ પ્રાંત ઓફિસમાં મોકલી આપ્યો છે. રત્નાભાઈ દ્વારા ધાનેરા તાલુકામાં ગુડાનનું બાંધકામ ચાલુ છે, એ ખોટી રીતે મૂળ ખેતીની જમીનમાં કોમર્શિયલ કર્યા હેતુફેર કર્યા વગર બાંધકામ કર્યું છે. એમાં મિનિતાબેન શાહ પણ ભેગા છે અને વારંવાર અમે રજૂઆત કરી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે કે આ કામ મૂળ સરકાર સુધી દાખલ કરવો અને સરકારને નાણાકીય નુકસાન થાય એવી સંભાવના છે. તો વારંવાર સરકારને રજૂઆત કરતા સરકાર કોઈ એના કાયદેકીય પગલાં લેતા નથી. તો આપ મારી વિનંતી છે વિરમાભાઈ રૂપાભાઈ સરાલ કે એમાં સરકાર પણ દાખલ કરવી અને ખોટી રીતે બાંધકામ બંધ કરાવવું. ધાનેરા ગામમાં આવેલ સરહદ નંબર 391 જ્યાં આપે વેરહાઉસની બાંધકામની ચર્ચા કરી એ પ્રકરણ બિનખેતીની માગણી અંગે અગાઉ આવેલું તો મારી પાસે, જે મેં બિનખેતીની મંજૂરી માટે મોકલેલ છે, પરંતુ બિનખેતી મળ્યાની પરમિશન હજી સુધી પરત અમને મળેલ નથી. પાછળથી આ જ સર્વે નંબરમાં બાંધકામ થતું હોવા અંગેની વાંધા અરજીઓ બે અરજદારો તરફથી આવતા તે અંગે ખાતરી કરાવતા સર્કલ ઓફિસરશ્રીએ સ્થળ મુલાકાત કરી પંચનામું કરેલ છે અને બાંધકામ શરૂ કરેલ હોવાની વિગતો મળેલ છે, જે અન્વયે અમે આગળની કાર્યવાહી કરવા માટે આની દરખાસ્ત માન્ય નાયબ કલેક્ટર સાહેબ ધાનેરાને મોકલેલી છે. મંજૂરી માટે ગયેલું છે, મંજૂરી મળી નથી એટલે આગળની કાર્યવાહી કરવા માટે અમે પ્રાંત સાહેબને અહીંથી હાલ પૂરતી તો અત્યારે અમારી પાસે દરખાસ્ત જે આવી છે એ મુજબ અમે ત્યાં મોકલી છે. બાંધકામ અટકાવવાની અત્યારે કોઈ કાર્યવાહી કરેલી નથી. હવે એક વખત ઉપર પ્રાંત સાહેબને આ પ્રકરણ જાય એટલે ત્યાંથી નોટિસ આપશે.